श्री अंबिका विद्यालय धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ 18। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बदा, मजा में ने? चलो आपणे आगळ हवे जोशुं पाठ 18 में, पाठ 3 में। हवे आपणे ग्राहकोनी फरज अने अधिकारो विषे आपणे जोयुं हतुं विद्यार्थी मित्रों। तो हवे जो एमनी फरज शुं बने छे ग्राहकोनी, तो के खरीदी करती वखते वजनना माप्या छे, वजन काटो, तोलमापना साधनों के इलेक्ट्रॉनिक्स यंत्रों बराबर छे के नहीं तेमनी खातरी ग्राहके करवी जोईए, ते तेमनी फरज छे। तोलमापना साधनोनी नियमित चकासणी अने खराई वखतो वखत तपास अधिकारी द्वारा थई छे के नहीं तेनी खातरी पण ग्राहके करवी जोईए। जो साधनों दर वर्षे प्रमाणित करावेला न होय तो तोलमाप अधिकारी कानूनी माप विज्ञान अने नियामक ग्राहक बाबतोनी स्थानिक कचेरीमां संपर्क साधीने ध्यान दोरवुं जोईए अने जरूर पड़े फरियाद पण करवी जोईए। ए जागृत अने जवाबदार ग्राहकनी फरज बने छे, खरो ने विद्यार्थी मित्रों? आपणे पण कोई पण दुकाने वस्तु खरीदवा जोईए तो आपणे शुं करवुं जोईए, तो के ते बराबर वस्तु जोके छे के नहीं, आપણને વસ્તુ પૂરેપૂરી આપે છે કે નહીં, બરાબર? તો આપણે શું કરવાનું, બરાબર? હવે બીજું છે, ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું। ક્યારેક એવું બને કે સીલ તૂટેલું પણ હોય, બરાબર, અને એમાંથી ગેસ કાઢી લીધો હોય છે, છતાં ફરી પાછું એ પેક કરી અને એમને રાખી દે છે, પણ પહેલાં જેવું સીલ રહેતું નથી, એટલે ખાસ એ તપાસવાની જરૂર છે। આશરે વજન એકસર ચેક કરવું, બાટલો મપાવી લેવો જોઈએ, સિલિન્ડર રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું। પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 0000 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું। કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપ્યું ભરાવીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ। ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું। હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરાવાની શક્યતા છે। હવે વિદ્યાર્થી મિત્રો, એક ગ્રાહક તરીકે આપણને ચેતવવામાં આવે છે કે આપણે કેવી રીતે બધું વ્યવસ્થિત ચેક કરીને પછી જ વસ્તુ ખરીદવી જોઈએ। રેલવે છે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદો કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયની અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે। આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય એ પણ તેની ફરજ બને છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કે આપણે જોઈએ છીએ કે રેલવે છે, બેંક છે, વીમા કંપનીઓ છે, ટેલિફોન સુધરાય છે, ટેલિફોન કે સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓ આપણે જોઈએ તો બેદરકારી કે સેવામાં ઉણપથી આપણને શારીરિક, માનસિક કે આર્થિક નુકસાન
મળે છે તો સામે વળતર મેળવવા આપણે ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહકો મંડળ દ્વારા ફરિયાદ કરવી જોઈએ જ્યાં આપણને વ્યવસ્થિત ન્યાય નથી મળતો એમની સામે, બરાબર? તો આપણે અન્યાયનો ભોગ બનતા અટકી જશું અને એ આપણી ફરજ છે. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ, જે આપણી ફરજ બને છે. હવે ગ્રાહક સુરક્ષાના ઉપાયો જોઈએ તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ચાર પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. કયા કયા છે તે જોઈએ. પહેલું છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. જો આપણે જોઈ શકીએ છીએ કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ જેને કહેવાય છે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે આયોગ સભા ની રચના કરવામાં આવી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો? કે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોમાં શું હોય છે? તો કે તેમાં એક 1986માં એક સભા જે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ તરીકે ઓળખાય છે તે રાજ્ય કક્ષાએ ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી છે. હવે આ કમિશનો હેઠળ શું છે? તો કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના એટલે ગ્રાહકોની સુરક્ષા જળવાઈ રહે તે માટેના કાયદા ઘડવામાં આવ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું અને તેમાં ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટે ધારા ધોરણો ઘડ્યા એટલે નીતિ નિયમો કર્યા. બીજું છે જેમાં પહેલું છે જિલ્લા ફોરમ એટલે જિલ્લા મંચ. પ્રત્યેક જિલ્લા માટે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભરેથી અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% કે ₹25,000 કે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કે પ્રત્યેક જિલ્લામાં એક મોટે ભાગે અદાલત હોય છે. સૌથી મહત્વપૂર્ણ અદાલત તે છે કે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરે એટલે જાણે, તેના વિશેની તમામ માહિતી એકઠી કરે અને ન્યાયિક નિકાલ કરે એટલે જે યોગ્ય હોય તે યોગ્ય ન્યાય આપે અને
ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર પણ આપે સામે, કે ભાઈ ચાલો આ ગ્રાહક છે તેમની જીત થઈ છે, ચાલો ખુશી થઈને એ હરતા ફરતા થઈ જવું, એમ નહીં. પણ જે ગ્રાહકની સાથે અન્યાય થયો છે તે ગ્રાહકને નુકસાન બદલ તેમનું વળતર પણ અપાવે છે આ જિલ્લા અદાલત. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. પછી હવે આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરના દાવા જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે. જો કોઈ ગ્રાહકને 20 લાખ વળતર આપવાની વાત થઈ હોય તો તે 30 દિવસની અંદર તે તેમની અરજી કરી શકે છે, બરાબર. પણ પહેલાં તેને વળતરની દાવાની રકમની 50% કે 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા તો કરાવવી જ પડે છે. બીજું છે રાજ્ય કમિશન એટલે રાજ્ય ફોરમ. પહેલું આપણે જિલ્લા ફોરમ જોયું, તો એમાં શું હોય છે? તો કે દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્યો ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ સુધીના રૂપિયા વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભરીએથી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકુમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા રૂપિયા 35,000 ડિપોઝિટ ભરીએથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્રીજું છે રાષ્ટ્રીય કમિશન અથવા રાષ્ટ્રીય ફોરમ. તો 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભરીએથી ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનમાં સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા પછી તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ હશે કે કોઈ કોઈ મોટી કંપનીમાં આગ લાગવાથી, બરાબર, કોઈ કંપનીમાં કોઈ પણ નુકસાની આવી છે તો 1 કરોડ સુધીનો દાવા માટેની અરજીઓ કોર્ટમાં કરી શકે છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના જો કોઈ વ્યક્તિ આ 3 અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ પણ બંને શિક્ષાપાત્ર છે. BPL હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતો આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. પણ કેવા વ્યક્તિઓને, જો જેમની પાસે BPL હોય, કોઈ સિનિયર સિટીઝન હોય એટલે ઉંમરવાળા હોય તેવાને. હવે આપણે જોઈએ ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો કે સભા. હવે આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. હવે આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા,
તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે કે ભાઈ આમ ન કરવાથી આ લોકોને આવી રીતે અન્યાય ન મળી શકે. બરાબર. હવે આ ગ્રાહકો મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. તેમાં ગ્રાહકોના અધિકારો ફરજો વિવિધ પ્રકારે થતા શોષણો તેનાથી કેવી રીતે બચી શકાય અને કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇનસાઇટ ધી કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા માસિક દ્વિમાસિક મેગેઝિનો કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું ગ્રાહક જાગૃતિ ફેરવવાનું તે કાર્ય કરી રહ્યા હોય છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવામાં મદદરૂપ થાય છે. હવે જોઈએ આપણે જાહેર વિતરણ પ્રણાલી જેને PDS તરીકે ઓળખાય છે. જાહેર વિતરણ પ્રણાલીમાં શું હોય છે? તો જાહેર વિતરણ પ્રણાલીમાં એટલે વ્યાજબી ભાવની દુકાનોમાં આપણે જોઈએ કૂપનની દુકાન છે કે તમને સસ્તા દરે અનાજ મળે છે. તે દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે વસ્તુઓ પૂરી પાડે છે, જે તકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીતરસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. એના પછીનું છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. તો ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ માટે સરકારે કેટલીક કાયદાધીન સંસ્થાઓની રચના કરી છે, જે ઉત્પાદકો દ્વારા થયેલ માલ સામાન વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી ની ચકાસણી કરીને તેની પ્રમાણિત કરવાનું રહેશે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જેને ISI નામની સંસ્થા સ્થાપી. હવે જો ISIનો લોગો કેવો છે? ISI, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે, જે ગુણવત્તા યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISIનો માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે, જેથી કરીને એ નિશાન ઓળખીને પણ એ વસ્તુઓ ખરીદી શકે છે. એટલે ખાસ આપણે કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે તેમનો નિશાનની ચકાસણી કરી લેવી જોઈએ. ખેતી પર આધારિત ચીજવસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની ગુણવત્તાના માનક એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937માં હતો. બરાબર. હવે ખેતી આધારિત કોઈ વસ્તુઓ હોય કે વન પેદાશો, બાગાયતી હોય કે પશુ પેદાશોની ગુણવત્તાવાળી વસ્તુઓ હોય તો તે આપણે ઓળખવા માટે એગમાર્કનો ઉપયોગ થાય છે. એગમાર્કનું નિશાન પણ તમને આપેલું છે. જો બાજુમાં ભારત સરકાર લખ્યું છે, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. હવે જોઈએ
કે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ ગ્રાહકને માર્કા સંબંધી શંકા જાગે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયના ફરિયાદ કરી શકે છે. BIS સંસ્થાનો લોગો જુઓ તો કે માનક પથ પ્રદર્શક એટલે માણસોને રસ્તો બતાવનાર. આ ઉપરાંત સોનામાં દાગીનાની ખરીદી કરતી વખતે પણ BIS માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, તારીખ 912, એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો જે છે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે જે એટલે 2008. ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો ઉપયોગ શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. હવે જો FPO એટલે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો માર્કો જોઈને જામ છે, ફ્રૂટ છે, જ્યુસ છે, કન કે ટીનમાં પણ પેક કરેલા હોય છે. શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર લગાડવામાં આવે છે ISI, એટલે ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબર પ્લાસ્ટિકની બનાવટ સિમેન્ટની ધાતુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો આ બધા માર્કા ઉપર BSIS નો માર્કો લગાડવામાં આવે છે. હવે વૂલમાર્ક માર્કો એટલે ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે. MPO તો માર્કો માંસ મટનની તેમાંથી બરાબર માર્કો છે, માંસ છે, મટનની પેદાશો અને તેમાંથી બનેલ બનાવટોને અપાય છે. SPCC હેઝાર્ડ ઓનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનને BIS ના અપાય છે. ECO માર્કો આબુ સાબુ ડિટર્જન્ટ આગળ લુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ્સ રંગ રસાયણો પાવડર કટિંગ કોટિંગ છે, બેટરી સૌંદર્ય પ્રદાનો લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કંપની દ્વારા મપાય છે આપણે, બરાબર, જે હવે BIS છે. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાઓએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો છે, સ્ટાન્ડર્ડાઇઝેશન ચાલો જેની સ્થાપના 1947 થઈ હતી, તેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી આપે છે. ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળું પ્રમાણપત્ર ઉત્પાદન વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જેમાં ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થાઓ આનું પ્રમાણપત્ર છે. કોડેક્સ એલિમેન્ટ
ન્યુટ્રિયસ કમિશન સીએસી ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન એફકોમાં અને વિશ્વ રાજધાની પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આઈએસઓ સાથે સંપર્કમાં કામગીરી ભારતીય બીઆઈએસ છે. જેમ કે જ્યારે સીએસી સાથે સંપર્કમાં રહીને કાર્ય કરવાની ડાયરેક્ટરે જનરલ ઓફ હેલ્થ સર્વિસિંગ કરે છે. ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં દાખલ કરી શકે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ફરિયાદ ગ્રાહક પોતે પણ દાખલ કરી શકે, કેન્દ્ર સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પણ ફરિયાદ કરી શકે. ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન હોય, કાયદા હેઠળ નોંધાયેલ હોય તેવા અથવા એ કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા કોઈ માલ ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. કે આપણી વસ્તુઓ ચીજવસ્તુઓ જે આપણે ખરીદી છે બરાબર, તે હવે આપણે ખરીદી છે તો તે માલમાં નુકસાની છે અથવા તે માલ બરાબર આવ્યો નથી, તે વસ્તુ પ્રમાણમાં બરાબર નથી, તો તે બદલ આપણે ફરિયાદ કરી શકીએ છીએ. એટલે કે ગ્રાહક અને જે બીજી વ્યક્તિઓ કહી છે તે પણ કરી શકે છે. જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીને સેવામાં ઉણપ ગણાવી શકાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. હવે ગ્રાહક ફરિયાદ કેવી રીતે કરવી જોઈએ? તો કે ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા. કયા કયા? તો કે આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા છે કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો ભીડવી, ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં, બિલ હોય બિલની કાચી પાકી રસીદ ભીડવી, જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત આપવી જોઈએ, વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નિકાલ નકલ, ગેરંટી કે વોરંટી કાર્ડ, પેમ્પ્લેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ જોડવી.
અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભરેથી જે તે ગ્રાહક ફોરમમાં કોર્ટમાં ફરિયાદ પણ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800233022 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર આપેલો છે 1800111400 ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ કે માર્ગદર્શન આપણે લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ 18મો પાઠ પૂરો થાય છે. તો હવે તેમના પ્રશ્ન જવાબ તમારે હોમવર્કમાં લખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? સવિસ્તર ઉત્તર છે, ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. પછી બીજો પ્રશ્ન છે, ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો. ત્રીજો પ્રશ્ન છે, ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે 6 મુદ્દા સવિસ્તર સમજાવો. ચોથો પોઈન્ટ છે, ગ્રાહક અદાલતોની જોગવાઈની ચર્ચા કરો. પાંચમું, ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? પછી મુદ્દાસર પ્રશ્નો છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો. બીજું છે, કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. પછી ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. ફરિયાદ કોણ કરી શકે છે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. હવે ટૂંકમાં ઉત્તર છે, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે. બીજો છે, ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પણ સી અસરો છે તે જણાવો. ત્રીજું છે, ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં સી ભૂમિકા છે. ચોથું છે, ગ્રાહક કોને કહેવાય. અને પાંચમો પ્રશ્ન છે, ISI પછી ઇકો FPO એગમાર્ક વિશે જણાવો. બરાબર, તેની નિશાનીઓ શેના માટે છે, કયા માટે વપરાય છે, બરાબર? ચાલો, અહીંયા આપણો 18મો પાઠ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને હોમવર્ક આપું છું. ચાલો.